चकચાર મચી જવા પામી હતી. બીજી તરફ ચોર નો ચહેરો સીસીટીવી માં કેદ થઈ જતા ધાનેરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ધાનેરાના રેલવે સ્ટેશન નજીક આવેલી શારદા જનરલ નામની દુકાન ચલાવી લલિતભાઈ મહેશ્વરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ ગત મોડી રાત્રે કોઈ અજાણ્યા એ સમયે દુકાનના પતરા તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા અને તે બાદ દુકાનમાં પડેલ ચીજ વસ્તુઓની સાથે સાથે સીસીટીવી કેમેરા પણ ચોરી કર્યા હતા. ત્યારે સવારે દુકાન માલિક આવી દુકાન ખોલતા દુકાનમાં ચોરી થયું હોવાનું માલુમ પડતા દુકાન માલિક ચોંકી ગયો હતો અને તે બાદ ધાનેરા પોલીસને જાણ કરતા ધાનેરા પોલીસ ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી. આમ આજુબાજુ મોટા ઘર પડી ગઈ. દુકાનની અંદર કેમેરા તૂટેલો છે, ટીવી પણ આજે ન તૂટે. આમ નજર કરીએ એટલે દુકાન ઉપરના પતરા ઉપરથી પતરાના બોર્ડ ખોલીને અંદર વળ્યા છે. એટલે સમથિંગ એક વાગે આજુબાજુ સીસીટીવી કેમેરાની અંદર જોતા ખબર પડી કે અંદાજે કેમેરા તોડી નાખ્યા છે અને ટીવી લઈ ગયા છે અને કેસ રોકડા તે લઈ ગયા છે. અજાણ્યા ઈસમો દુકાનમાં પ્રવેશી ચોરી કર્યા બાદ તેમની નજર સીસીટીવી કેમેરા ઉપર પડી હતી અને તેમનો ચહેરો સીસીટીવીમાં ન દેખાય તે માટે સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. દુકાનમાં લાગેલ એલસીડી પણ ચોરી ગયા હતા, પરંતુ સીસીટીવીનું ડીવીઆર ચોરોના હાથમાં ન આવતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને અત્યારે ધાનેરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. સુરેશ ગલચર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.